વેલકમ ટુ જલપાસ કિચન. ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઘઉંના લોટમાંથી ગાર્લિક તવા નાન આજે બનાવીશું, જેમાં આપણે ઈસ્ટનો ઉપયોગ નથી કરવાના. રેસ્ટોરન્ટમાં મળતી નાન મોટાભાગે મેંદાની હોય છે અને ક્યારેક ઘઉંના લોટ અને મેંદાની મિક્સ બનાવવામાં આવતી હોય છે. આપણે ખાલી ઘઉંના લોટની બનાવીશું. ઘઉંના લોટમાંથી બનાવેલી આ નાન દેખાવમાં થોડી અલગ લાગે છે, પરંતુ સ્વાદમાં એકદમ ટેસ્ટી છે અને ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જેવી છે. આ ગાર્લિક તવા નાન ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને કોઈ પણ પંજાબી સબ્જી, દાલ કે પછી રાયતા સાથે સર્વ થઈ શકે તેવી છે. જો તમારે જૈન નાન બનાવી હોય તો ગાર્લિકની જગ્યાએ લીલા મરચા થોડા વધુ ઉપયોગમાં લેવાના છે અને પછી આ નાન બનાવવાની છે. ગાર્લિક તવા નાન બનાવવા માટે એક મોટા બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ એડ કરીશું. રોટલી માટે જે લોટનો ઉપયોગ કરીએ છીએ તે જ લોટ ઉપયોગમાં લીધો છે. તમે ઈચ્છો તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકાય. હવે ચમચીની મદદથી ઘઉંના લોટમાં વચ્ચે નાની જગ્યા કરી લેવાની છે. મારા ઘરે હું મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કરતી. મેં અત્યારે ખાલી ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે. તમે એકલી મેંદાની નાન પણ બનાવી શકો. 2 ચમચી તેલ એડ કરીશું. જે વચ્ચે જગ્યા કરી છે તે જ જગ્યામાં અત્યારે આપણે સામગ્રીઓ એડ કરવાની છે. ત્યારબાદ 1/2 ચમચી બેકિંગ પાવડર એડ કરીશું. બેકિંગ પાવડરથી તમારા કણકમાં આથો સરસ આવે છે. જે કામ ઈસ્ટનું છે તે કામ અહીં બેકિંગ પાવડર કરશે. 2 ચપટી ખાવાનો સોડા એડ કરીશું. 1 ચમચી ખાંડ એડ કરવાની છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 નાની ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. હવે ટોટલ આપણે 4 ચમચી દહીંનો ઉપયોગ કરવાનો છે. અત્યારે પહેલા 2 ચમચી દહીં એડ કરીશું અને બધી સામગ્રીને દહીં સાથે તે જગ્યા પર એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અત્યારે આપણે બેકિંગ પાવડર અને ખાવાના સોડાને એક્ટિવેટ કરીએ છીએ. દહીં અને ખાંડ સાથે તે સરસ રીતે મિક્સ થશે. પછી તે મિશ્રણ એકદમ એક્ટિવેટ થઈ જશે. બાકી બચેલું દહીં એડ કરવાનું છે અને વધુ 30 સેકન્ડ માટે તેને મિક્સ કરીશું. તે જગ્યા પર જ મિક્સ કરવાનું છે અને એકવાર મિક્સ થઈ જાય પછી તેને આપણે લોટ સાથે મિક્સ કરવાનું છે. હવે આ બધી સામગ્રીને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. બધી સામગ્રી લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે 1/2 કપ હુંફાળું દૂધ લીધું છે, જેને આપણે કણક બાંધવા માટે યુઝ કરીશું. જો તમારે દહીં અને દૂધ સાથે ના લેવા હોય તો તમે દૂધની જગ્યાએ હુંફાળું પાણી પણ લઈ શકો. દૂધથી તમારી ઘઉંના લોટની નાન વધારે પોચી બને છે અને સરસ થાય છે. દૂધ યુઝ થઈ જાય પછી તમે પાણીનો ઉપયોગ કરી શકો. એકદમ સોફ્ટ કણક રેડી કરીશું. સોફ્ટ કણક રેડી થઈ ગઈ છે. 1 ચમચી તેલ એડ કરીશું અને કણકને કૂણવી લેવાની છે. 5-7 મિનિટ માટે કૂણવીશું. જેટલો વધુ લાંબો ટાઈમ તમે કૂણવશો તેટલી નાન તમારી વધારે સોફ્ટ બનશે. અત્યારે તમને કણક એકદમ સોફ્ટ લાગી રહી હશે, પરંતુ આવી જ કણક બાંધવાની છે. તેનાથી નાન વધારે સારી બને છે. કૂણવવાથી બહાર રહેલી હવા હોય તે તમારા કણકની અંદર જાય છે અને ફર્મેન્ટેશન ખૂબ સરસ લાવે છે. એટલા માટે તમારે વધારે કૂણવવાની છે. 7-8 મિનિટ કણકને કૂણવી લીધી છે. હવે તેને ઢાંકી અને 1/2 કલાક માટે રેસ્ટ આપવાનો છે. 1/2 કલાક થઈ ગયો છે. 1/2 કલાક પછી કણકમાં સરસ જાળી પડેલી દેખાશે. તમારા કણકમાં ફર્મેન્ટેશન ખૂબ સરસ થયું છે. જો તમને જાળી ઓછી દેખાતી હોય તો વધુ 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અને શિયાળામાં કણકને હુંફાળી જગ્યાએ રાખવાની છે. કણકમાંથી 1 સરખા મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું અને તેમાંથી લુવા બનાવી લેવાના છે. પાટલી પર અને લુવા પર ઘઉંનું અટામણ સ્પ્રિંકલ કરવાનું છે. લુવાને થોડું હાથેથી પ્રેસ કરી લઈશું અને ઉપરની બાજુએ તેલ બ્રશ કરી લેવાનું છે. તમે જ્યારે નાનને રોલ કરો ત્યારે જે બધી ઉપર સામગ્રી સ્પ્રિંકલ કરવાના છીએ તે બધી સરસ રીતે તેની સાથે બાઇન્ડ થઈ જાય તેના માટે આપણે ઓઇલ બ્રશ કરીએ છીએ. તેલ લગાવેલા ભાગ પર ઝીણું સમારેલું લસણ સ્પ્રિંકલ કરવાનું છે. બધી સાઈડ સરસ રીતે આવે તેવી રીતે તેને સ્પ્રિંકલ કરીશું.
લગભગ 2-3 કળી જેટલું લસણ એક નાન માટે યુઝ કર્યું છે. ત્યારબાદ 2-3 ચપટી જેટલી કલોંજીના બીજ એડ કરવાના છે. જો તમારી પાસે કલોંજી ના હોય તો તમે કાળા તલનો ઉપયોગ કરી શકો, તે પણ ખૂબ સરસ લાગે છે. હવે ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને એકવાર તેને જરા પ્રેસ પણ કરી લઈશું. ત્યારબાદ ઝીણા સમારેલા લીલા મરચા સ્પ્રિંકલ કરીશું. જો તમને વધારે તીખાશ જોઈતી હોય તો વધારે મરચા એડ કરવાના. હવે હળવા હાથે બધું સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે. હવે નાનને વણી લેવાની છે. જરૂર લાગે તો એકાદ ચપટી જેટલું અટામણ ઉપર સ્પ્રિંકલ કરી શકાય, પરંતુ ઉપર વધારે અટામણ નથી લેવાનું, તે વાતનું ધ્યાન રાખવાનું છે. અને તમને વણતી વખતે કદાચ કોથમીર અને લસણ નીચે આવી જતા હોય એવું લાગે તો તેને ઉપર મૂકી અને રોલ કરી લેવાનું છે. નાનને વણી લીધી છે અને મીડિયમ થીક થિકનેસ રાખી છે. નાનને હાથેથી દબાવીને પણ શેપ આપી શકાય. અત્યારે આપણે વણી લીધી છે. હવે નાનને એક હથેળી પર ઉલટી કરી લેવાની છે. લસણ અને કોથમીરવાળો ભાગ નીચે જવા દેવાનો છે અને બીજી બાજુની સાઈડ છે તેના પર આપણે હાથેથી પાણી લગાવી લેવાનું છે. પાણી વધારે લગાવવાનું છે. બધી બાજુ સરસ રીતે સ્પ્રેડ કરી અને પાણી લગાવી દઈશું. એક ગરમ કરેલા તવા પર નાનને મૂકીશું. પાણી લગાવેલો ભાગ નીચે આવે તે રીતે રાખવાનું છે અને બધી બાજુ સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે. ગેસની આંચ મધ્યમ કરી દેવાની છે અને નાનને કૂક થવા દઈશું. 30 સેકન્ડ જેટલું કૂક કર્યા પછી તમને સરસ નાન પર નાના નાના ફૂલેલા ભાગ દેખાશે. બધી બાજુ સરસ રીતે પફ્સ થઈ જાય પછી તમારે નાન સહિત તવાને ગેસ પર ઉલટું કરી દેવાનું છે અને ગેસ અને નાન વચ્ચે થોડી જગ્યા રાખી અને તેને ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરવાનું છે. તવાને ફ્લેમ પર તમારે ધીરે ધીરે આવી રીતે ફેરવવાનો છે કે જેથી નાન બધી બાજુથી સરસ રીતે કૂક થાય અને ડિસ્ટન્સ પણ થોડું મેન્ટેન કરવાનું છે કે જેથી ગાર્લિક અને કોથમીર બળી ના જાય. નાન બધી બાજુથી સરસ રીતે કૂક થઈ ગઈ છે. શેકાઈ ગયેલી નાન પર બટર અથવા ઘી લગાવી લેવાનું છે. મેં અત્યારે બટરનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે નાન સરસ રીતે શેકાય છે, પરંતુ આપણી કોથમીર અને લસણ બિલકુલ પણ બળ્યું નથી, તો તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નાન સર્વ કરવા માટે રેડી છે. ગરમા ગરમ નાનને પંજાબી સબ્જી, દાલ કે પછી કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે. મારી આ સુપર ટેસ્ટી વ્હીટ ફ્લોર ગાર્લિક તવા નાનની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.